અને માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 10 પ્રકાશનો પરાવર્તન અને વક્રીભવન બરાબર તો આપણે હવે લાસ્ટ ટોપિક છેલ્લો ભાગ કયો હતો અરીસાની મોટોવે બરાબર ત્યાં આપણો અરીસો અને પરાવર્તન આ બે ઘટના પૂર્ણ થઈ છે બરાબર એટલે પરાવર્તનની જે પહેલી ઘટના હતી એ આપણે પૂરી કરી કોની મદદથી અરીસાની મદદ હવે જે બીજી ઘટના આવે છે એને કહેવાય વક્રીભવન એ વક્રીભવનની ઘટના હવે આપણે જોવાની બરાબર તો ધ્યાન રાખો અહીંયા પ્રકાશનું વક્રીભવન પહેલામાં પ્રકાશનું પરાવર્તન હતું બીજું હતું પ્રકાશનું વક્રીભવન તો વક્રીભવનની પહેલા આપણે વ્યાખ્યા જોવાની છે કે વક્રીભવન એટલે શું જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ યાદ રાખજો પ્રકાશનું ત્રાંસુ કિરણ આ શબ્દ લખવો ફરજિયાત છે તો જ વક્રીભવન આપણને જોવા મળશે તો જ સાબિત કરી શકે ત્રાંસુ કિરણ એક પારદર્શક આ બીજો શબ્દ કેવો માધ્યમ હોવું જોઈએ માધ્યમ એટલે ખબર પડે ને કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યામાં પ્રકાશ જાય છે એ શું કહેવાય માધ્યમ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે બરાબર એક્ઝામ્પલ તરીકે હું લખું છું આ હવાનું માધ્યમ છે આ પાણીનું માધ્યમ છે પાણી હોય એટલે બહાર હવા હોય અહીંયા શું છે પાણી છે બરોબર તો આ બે માધ્યમ છે આને કહેવાય માધ્યમ એક આને કહેવાય માધ્યમ બે તો એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક બંને પારદર્શક જ છે પારદર્શક એટલે ખબર પડે ને બીજા પારદર્શક માધ્યમમાં શું કરે ગતિ કરે તો એક પ્રકાશનું ત્રાંસુ કિરણ થઈ ગયું બીજા પારદર્શક માધ્યમ એટલે કે પસાર થવાનું છે પારદર્શક છે એટલે ગતિ કરે છે ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ બંને માધ્યમોને છૂટી પાડે એટલે બંને માધ્યમો અલગ ક્યાં દેખાય છે તો અહીંયા અહીંથી બે ભાગ દેખાય છે ને બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ એનું શું થાય છે વાંકું વળે છે એટલે જેવું એવું સીધું જશે નહીં બરોબર એટલે અહીંથી આમ સીધું જાતું હતું તો અહીંથી શું થશે થોડું કિરણથી ત્રાંસુ થઈ જશે અને આ રીતે પસાર થઈ જશે ગતિ કરશે તો પ્રકાશના કિરણની વાંકા વળવાની ઘટનાને પ્રકાશના કિરણની વાંકા વળવાની બરોબર ત્રાંસુ થવાની ઘટનાને અથવા ક્રિયાને પ્રકાશનું શું કહેવાય વક્રીભવન વળાંક લઈ બરોબર અને પસાર થવું એમ કહેવાય વક્રીભવન શું સમજી ગઈ પરિવાર એક પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી ક્યાં જાય બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશનું કિરણ શું થાય છે વાંકું વળે છે ત્રાંસુ થાય છે આ ઘટનાને આ ક્રિયાને શું કહેવાય વક્રીભવન એટલે અહીંયા વક્રીભવનની ઘટના બને છે અહીંથી ત્રાંસુ થયું ને એટલે આ વક્રીભવન કહેવાય ખબર પડી ગઈ કોને કહેવાય વક્રીભવન પ્રકાશના કિરણની વળવાની ઘટના સીધું જાતું હોય જ્યાંથી વળી જાય ને એ ઘટના શું થઈ ગયું વક્રીભવન ચાલો એક આપણે એનો આપણે એક આખો પ્રયોગથી સમજીએ પ્રવૃત્તિ કહેવાય બરોબર પાણી ભરેલા કાચના ગ્લાસમાં ડુંબાડેલ પેન્સિલ હવા અને પાણીના આંતરપૃષ્ઠ આગળ આંતરપૃષ્ઠ એટલે બંનેની વચ્ચેનો પડ કહેવાય આવરણ બરોબર આ પાણીનો ગ્લાસ છે અહીંયા કયું માધ્યમ છે હવાનું આ કયું માધ્યમ કહેવાય પાણી તો બે માધ્યમ આપેલા છે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી એનું નામ શું આવ્યું છે આંતરપૃષ્ઠ આગળ વાંકી વળેલ શા માટે દેખાય પેન્સિલ તમે જુઓ ને પાણી વળેલો અડધો ગ્લાસ છે ને કાચનો ગ્લાસ પાછો ખબર પડી ને કાચનો લેવો પછી ઓલા ઘરે સ્ટીલના લેવા ગ્લાસ ને મૂકી બહારથી જો બરાબર વરસ બે વરસ એમનો મેં આમ 24 કલાક કરું કે દેખાય ને ખબર ન પડે પેન્સિલ વળી જાય કાચનો ગ્લાસ લેવો ઘરે ઉપયોગ તમે કરી શકો બરાબર આવી પ્રવૃત્તિ કરી લેવાની તો અહીંયા આપણે જોઈએ કે પેન્સિલ મૂકેલી હોય ને તો પાણીના માધ્યમમાં પેન્સિલ છે ને થોડી વળેલી દેખાય જેવી પેન્સિલ છે ને એ સીધી ન દેખાય એટલે આપણે અહીંયા નવીન લાગે લે આ તો કઈ નવું થયું પેન્સિલ વળે પાછી બાદ કરે તો પેન્સિલ સીધી થઈ જાય બરોબર એ વૈજ્ઞાનિક કારણ સમજાઈ ગયું એ વૈજ્ઞાનિક કારણ આપણે વ્યાખ્યામાં જોઈ લીધું ખબર પડી ગઈ ને કે બે માધ્યમ અલગ અલગ હોય એટલે પ્રકાશના કિરણો શું થાય હંમેશા વક્રી હોય તો ધ્યાન આપો પેન્સિલના પાણીમાં ડુબાડેલા ભાગ પરથી આવતા પેન્સિલનો પાણીમાં ડુબાડેલો ભાગ એટલે આ ભાગ કીધો સફેદ કલરનો દેખાય ને ડુબાડેલા ભાગ પરથી આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવામાં પ્રવેશે છે ત્યારે પાણીની સપાટી આગળથી શું થાય છે વક્રી
વક્રી ભવન પામે છે અહીંથી પાણીમાંથી જ્યારે હવાના માધ્યમ આવે ને અહીંથી જો વક્રી ભવન થઈ ગયું આમ સીધું જાતું તો તપકો થોડું ક્રોસ થઈ ગયું પેન્સિલ વળી ગઈ બરાબર આમ કરી આમ વળે પણ આમાં તો વળે નહીં જે કહે ને પ્રેક્ટિકલી જોઈએ તો ખબર પડે આકૃતિમાં થોડું નીચેના ભાગમાં ક્રોસમાં જોયો છે સમજ પડી ગઈ વક્રી ભવન બાદ આપણી આંખ તરફ આવતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીની બહારના ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે તો જો અહીં આ જે પાર હવામાં જે પેન્સિલનો ભાગ છે એના પરથી પ્રકાશના કિરણો આવે એટલે આપણે પેન્સિલની જગ્યા પર દેખાશે એ તો ખબર છે ને કે જ્યાંથી પ્રકાશના કિરણો આવે ત્યાં આપણે વસ્તુ દેખાય તો આટલો ભાગ આપણે દેખાણો હવે અંદર શું ઘટના બને છે પાણીમાં કે પ્રકાશનું વક્રી ભવન થઈ ગયું કેમ કે બે માધ્યમો છે બંને માધ્યમો અલગ અલગ છે એકમાંથી બીજામાં જાય પ્રકાશ એટલે વક્રી ભવન થાય છે તો અહીંથી વક્રી ભવન થઈ ગયું હવે વક્રી ભવનને કારણે પ્રકાશ ઉકેન થોડું ત્રાસું થઈ ગયું હવે ત્રાસા પ્રકાશને કેમ આપણે આંખમાં આવે એટલે જેવા ત્રાસ આવે એવો જ આપણે પેન્સિલનો ભાગ દેખાશે એટલે પેન્સિલનો ભાગ જે કેવો દેખાય વળેલો નબળી ગઈ ખાલી કઈ ઘટનાને કારણે વક્રી ભવનની ઘટનાને કારણે તો અલગ દિશામાંથી આપણે જોઈએ તેને કારણે પેન્સિલ હવા અને પાણીના આંતરકૃષ્ણ આંતરકૃષ્ણ એટલે બંનેના ભાગને છૂટું પડતું માધ્યમ આ ભાગ આગળ અહીંથી સીધો અહીંથી વળેલો આ ભાગથી પેન્સિલનો ભાગ કેવો થઈ ગયો વાકી વળેલ દેખાય છે બરાબર જે બી વસ્તુની સ્થિતિ એવા પ્રકાશના કિરણો આવે આ પેન્સિલ અહીંયા હતી અહીંથી આપણે પ્રકાશના કિરણો આવે આપણે પેન્સિલ અહીંયા દેખાય હવે અંદર પ્રકાશના કિરણો શું થઈ ગયું વક્રી ભવન થઈ ગયું કેમ કે પારદર્શક માધ્યમ બદલાઈ ગયું આ માધ્યમની સપાટી આગળ વક્રી ભવન થઈ ગયું હવે વક્રી ભવન વાળા કિરણો આપણે આંખમાં આવે એટલે વસ્તુ કેવી દેખાય વળેલી દેખાય કે પ્રકાશના કિરણો વળી ગયા તો વસ્તુ વળી જવાની સીધી વસ્તુ બરાબર એટલે આ એક સામાન્ય પ્રકાશની ઘટના વ્યાખ્યા ખાસ યાદ રાખવાની પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં શું કરે ગતિ કરે ત્યારે બંને માધ્યમમાંથી છૂટી પડતી સપાટી આગળ પ્રકાશનું કિરણ શું થાય છે વાંકું વળે છે અને આ વાંકા વળવાની ઘટના ક્રિયાને પ્રકાશનું શું કહેવાય વક્રી ભવન આપણે પ્રયોગથી સમજ્યા પેન્સિલને કાચના ગ્લાસમાં પાણી ભરીને પેન્સિલને મૂકો એટલે પાણીની અંદર પેન્સિલ જે વળેલી દેખાય કેમ કે ત્યાં પ્રકાશનું વક્રી ભવન થયું એટલે આપણે પેન્સિલ કેવી દેખાય વળેલી દેખાય કેમ કે જેવા પ્રકાશના કિરણો આવે એ પ્રમાણે વસ્તુની સ્થિતિ દેખાય અમુક એક્ઝામ્પલ એવા છે તમે જોયેલા પણ હશે આ એક્ઝામ્પલ તમે જોયેલા જ હોય બરોબર અક્ષરની ઉપર કાચનો સ્લેબ મૂકો કાચનો સ્લેબ એટલે ચોરસ ટુકડો કીધો છે બરોબર આ કાચનો ચોરસ કાચનો એક ટુકડો લઈ લો અને નીચે કાગળ પર અક્ષર લખ્યો હોય ને એની પર મૂકી દો એટલે અક્ષર છે ને આપણે થોડાક ઉપર દેખાય કાચમાં લખેલા દેખાય બરાબર એટલે આપણે એમ કે અક્ષર ઉપર આવી ગયા અક્ષર ઉપર નથી એવા શું થયું છે કે તમે જે અક્ષર દેખાય છે ને એ પ્રકાશના વક્રી ભવનને કારણે ક્યાં દેખાય ઉપર દેખાય સમજ પડી ગઈ કેમ કે આ હવાનું માધ્યમ હતું આ શેનું માધ્યમ થઈ ગયું કાચનું માધ્યમ માધ્યમ બદલાઈ ગયું પારદર્શક છે એકમાંથી બીજામાં જાય વક્રી ભવન થવાનું છે બરાબર તો એ વક્રી ભવનને કારણે બીજું પાણી ભરેલા કાચના પ્યાલાનો સિક્કો ઉપર તરફ દેખાય બરોબર સિક્કો અહીંયા નીચે હોય પાણી ભરેલું તમે અહીંથી જોવો ને ઉપરથી એટલે સિક્કો આપણે ઉપર દેખાય થોડો ઉપર આવે કેમ કે પ્રકાશનું વક્રી ભવન થયેલું હોય આ જ પ્રમાણે તળિયે સિક્કો ધરાવતા કાચના પ્યાલામાં પાણીના બદલે બીજું કોઈ પ્રવાહી ભરો ને પાણીની જગ્યાએ તો પ્રવાહી ભરવામાં આવે તો સિક્કાનું ઉપર તરફ ખસવાનું પ્રમાણ શું થાય બદલાઈ જાય કેમ બદલાઈ ગયું માધ્યમ બદલાઈ ગયું આ એક વસ્તુ યાદ રાખજો દરેક માધ્યમનું વક્રી ભવન અલગ અલગ હોય છે પાણીની જગ્યાએ તમે તેલ ભરો પારદર્શક જ છે તેલ ભરો તો જે પાણીમાં સિક્કો જે પ્રમાણે ઉપર છે ને એની કરતા એની સ્થિતિ બદલાઈ જશે તેલના માધ્યમમાં સમજ પડી ગઈ બીજું કોઈ પણ પારદર્શક માધ્યમ લઈ લો સમજ પડી ગઈ એટલે આ રીતે માધ્યમ પ્રમાણે શું થાય પ્રકાશનું વક્રી ભવન થાય છે એટલે આપણે આ રીતે આખી વક્રી ભવનની ઘટના સમજી શકીએ રોજિંદા જીવનમાં તમે જોવો છો વક્રી ભવન થાય જ છે બરાબર પણ આપણે એનું અનુમાન અવલોકન કરી શકતા નથી પણ હવે આપણે કરવાનું છે સમજાઈ ગયું વક્રી ભવનની વ્યાખ્યા આ એની પ્રવૃત્તિ અને એના એક્ઝામ્પલ પણ તમારે યાદ રાખવાના ઓકે થેન્ક યુ